મહિલાઓ જ્યાં ખરીદી માટે જેને વધુ પસંદ કરે છે તે જૂની બોમ્બે માર્કેટમાં આવેલા નંદની સાડીની દુકાનમાં અચાનક જ આજે સવારે આગ ફાટી નીકળતા ઘટના સ્થળે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડનો મસમોટો કાફલો દોડી જવા પામ્યો હતો અને આગને કાબૂમાં લીધી છે. જૂની બોમ્બે માર્કેટમાં રોજે રોજ હજારોની સંખ્યામાં મહિલાઓ સાડી ડ્રેસ સહિતની કપડાંની ખરીદી માટે આવતી હોય છે. ત્યારે બોમ્બે માર્કેટમાં આવેલા નંદની સાડી નામની દુકાન જે બંધ હતી તે દરમિયાન કોઈ કારણસર આગ ફાટી નીકળતા બોમ્બે માર્કેટમાં અફડાતફડી મચી જવા પામી હતી. તરત જ ખોએ ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરતા સાથે 8 જેટલી ફાયરની ગાડીઓ આગ બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી આગને કાબૂમાં લીધી હતી. મારું નામ SD ધોબી, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, અને મારી સાથે છે શ્રી જગદીશ પટેલ સાહેબ, અહીંયાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે આજના. અને અત્યારે 10:04 આગ લાગ્યાનો અમને કોલ મળેલો હતો સુરત ફાયરને. અહીંયા અમારી ટીમોને જેવું બોમ્બે માર્કેટમાં આગ લાગી છે એવો મેસેજ મળ્યો, તાકીદે કંટ્રોલ દ્વારા અહીંયા નજીકના પૂણા ફાયર સ્ટેશન છે, ડુંભાલ ફાયર સ્ટેશન છે, માન દરવાજા છે, કાપોદ્રા છે, મજૂરા છે, બધી તમામ ટીમોને ઘટના સ્થળે રવાના કરવામાં આવેલી હતી. અને માર્કેટની ટીમો દ્વારા પણ આગ ઓલવાનો કામગીરી ચાલુ હતી. એ દરમિયાન અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી જઈને તાકીદે આગને કંટ્રોલ કરી લીધેલું હતું, જેના કારણે મોટી આગજનીનો બનાવ બનતા બચી ગયો છે. સુરત ફાયરની ટીમે સમય સૂચકતા વાપરતા અને ખૂબ જ ઝડપથી આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના સજાથી બચી ગઈ છે. અંદાજિત 12 ઉપરાંત ગાડીઓ મંગાવી લેવામાં આવેલી છે. અધિકારીઓ છે, લગભગ 7-8 સ્ટેશનના અધિકારીઓ છે, સબ ઓફિસર, ફાયર ઓફિસર, અને આપ જોઈ શકો છો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર આજે પટેલ સાહેબ પણ છે ઘટના સ્થળે, અને તમામ ટીમો રેસ્ક્યુની આવી ગઈ છે. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી લાગી હતી. આગને કારણે લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું છે, ત્યારે આગ શા કારણે લાગી તેની તપાસ ચાલુ છે. પ્રકાશ વાળા સાથે અઝર કુરેશી.